સાબરકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાની જીત થતા તેઓ અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. મોડાસા તાલુકાના મરડિયા ગામે આવેલા ભારતીય જનતા પાર્ટી રાજ્ય કક્ષાના મંત્રીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓને આવકારવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને સન્માનિત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત તથા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભનાબેને જણાવ્યું કે રોજગારી અને સિંચાઈ સહિતના મુદ્દાઓને તેઓ પ્રાધાન્ય આપશે. જયદીપ ભાટિયા, JDSTV, અરવલ્લી. ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ. માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે, વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું. હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ, સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે બેન શોભનાબેનની પસંદગી કરવામાં આવી. ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે. આ પાર્ટીમાં શિસ્તને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા. બેન શોભનાબેનને જે આટલે સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો, છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે. અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.